હમણાં જ થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ વાઢેરના નાનકડા બાળક વિવાનના સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત છે. 2.5 માસના દીકરાને મેડિકલ ટ્રીટમેન્ટ માટે 16 કરોડના ઇન્જેક્શનની માતબર રકમની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને માનવતા દાખવતા દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તારના ગિરીશ ભિલેચા અને તેમની યુવા ટીમ ભેગા થઈ વિવાન માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવા નિર્ધાર સાથે આજે પાંથાવાડા કુચાવાડા ટોલટેક્સ ઉપર યુવાનોની ટીમ સાથે ધોમધખતી ગરમીમાં ઊભા રહીને લોકફાળો એકઠો કરવા માટે વાહન ચાલકોને ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી. સાથોસાથ પોલીસ કર્મચારી, સરકારી કર્મચારી, દુકાનદારો અને વેપારી વર્ગોએ ફાળો આપી ઉદારતા દાખવી હતી. માત્ર 3 થી 4 કલાકમાં 10,000 થી 12,000 રૂપિયાનું દાન મળ્યું હતું. આ અભિયાન 2 થી 3 દિવસ ચલાવી વિવાનના માતા પિતાને રૂબરૂ જઈ આપવામાં આવશે અથવા બેંકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. તેમજ આ મિત્રોએ સૌ કોઈને અપીલ કરતા જણાવ્યું છે કે આપના જિલ્લામાં, તાલુકામાં, ગામ અને શહેરમાં આ માનવ સેવા અભિયાનમાં જોડાઈને મદદરૂપ થવા વિનંતી કરી હતી. આ માનવ સેવા અભિયાનમાં ભિલેચા કિરણભાઈ, ભિલેચા ગિરીશભાઈ, સોલંકી દેવરાજ તેમજ મિત્ર ટીમ દ્વારા વિવાનને ગંભીર બીમારીમાંથી ઉગારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.